नमस्कार दर्शक मित्रों, डीएनटीवी ना न्यूज रूम माथी हूँ हेतल शाह आपनु स्वागत करू छु। समाचार विगतवार जोता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। आगामी विधानसभानी चूंटणीने अनुलक्षीने शहेरनी बैठकों माटे भाजपा निरीक्षकों समक्ष उम्मीदवारोनो राफड़ो, तो शहर कांग्रेस समिति द्वारा बूथ प्रभारी तालीम शिबिरनुं आयोजन। युनाइटेड वे ना गरबा मैदान पर चालू गरबाए ज मेंबर एन्क्लोजर पड़ी जता 12 थी वधु इजाग्रस्त। तमाकू धूम्रपान निषेध करवा हेतुसर जनजागृति अंतर्गत एनसीसी द्वारा अवेरनेस रेलीनुं आयोजन। हवे जोईशुं समाचार विगतवार। आगामी विधानसभानी ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય ક્ષેત્રે ભારે ગરમાવો આવી ગયો છે। ભાજપના સંભવિત ઉમેદવારોની ટિકિટ મેળવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। ભાજપના ચૂંટણી નિરીક્ષકો દ્વારા ગતરોજથી વડોદરા જિલ્લાની બેઠક માટે યોગ્ય ઉમેદવાર શોધી કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી છે। આજરોજ સમાસાવલી રોડ સ્થિત શિવમ પાર્ટી પ્લોટ ખાતે ચૂંટણી નિરીક્ષકો વડોદરા જિલ્લાના વાઘોડિયા, ડભોઈ તથા નસવાડી તાલુકાના સંભવિત ઉમેદવારોને મળ્યા હતા। આગામી વિધાનસભાની ચૂંટણી માટે તમામ દાવેદારોએ પોતાના પક્ષ મજબૂતાઈથી રજૂ કર્યો હતો। વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળે તો ટિકિટ વાંચુઓને પક્ષ વિરોધી વલણ નહીં આપવામાં ચૂંટણી નિરીક્ષકો દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા। શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બુથ પ્રભારી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો વિરોધીઓને પછાડવા કાર્યરત થયા છે, ત્યારે અવનવા કાર્યક્રમો યોજી આગેવાનો કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે। ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના મોટનાથ મહાદેવ મંદિર પાસેના એક ખાનગી પાર્ટી પ્લોટમાં બુથ પ્રભારી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિવિધ મહાનુભાવો, પક્ષના આગેવાનોએ કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। યુનાઇટેડ વેના ગરબા મેદાન પર ચાલુ ગરબે મેમ્બર એન્ક્લોઝર તૂટી પડવાના કારણે 12 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી। શહેરના નવલખી મેદાન પર યોજાયેલા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા દરમિયાન ગત મોડી રાત્રે મેમ્બર એન્ક્લોઝરનો એક ભાગ કડકભૂસ થતા ભયનો માહોલ છવાયો હતો। ઘટનાને પગલે એક તબક્કે અફરાતફરી સર્જાતા સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા। આ માહોલ વચ્ચે પણ ગરબાની રમઝટ યથાવત રહેતા આયોજકોને એક તબક્કે હાશકારો થયો હતો। જો કે આ બનાવને કારણે 12 થી વધુને ઈજાઓ પહોંચી હતી, જે પૈકી 5 ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તમાકુ ધૂમ્રપાન નિષેધ કરવાના હેતુસર જનજાગૃતિ અંતર્ગત એનસીસી દ્વારા અવેરનેસ રેલી કાઢવામાં આવી હતી। દેશભરમાં 100%માંથી 95% લોકો અને એમાંય આવતી પેઢી તમાકુ ધૂમ્રપાન તરફ વળી રહી છે, જે સ્વાસ્થ્ય માટે અતિ હાનિકારક હોય। લોકો આ નિકોટિન ધરાવતા પદાર્થોનું સેવન બંધ કરે તેવા સુંદર આશય સાથે આજે શહેરના નેશનલ ક્રેડિટ કોર એનસીસી દ્વારા 3 ગુજરાત બટાલિયનના જવાનોએ એકત્ર થઈ શહેરના રાજમાર્ગો પર અવેરનેસ રેલી યોજી હતી।
गुजरात बटालियन एनसीसी की तरफ से तम्बाकू निषेध और कैंसर अवेयरनेस के उपलक्ष्य में रैली निकाला गया है, जागरूकता रैली, ताकि लोगों में जागरूकता आए और तम्बाकू सेवन, सिगरेट धूम्रपान निषेध छोड़ दे, ताकि लोगों में सेहत पर अच्छी असर पड़े। आज रोज ખાસ્સા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેવા પ્રોજેક્ટ ડ્રીમ્સનો મહીસાગર નદીના કિનારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આરએસવીપી સ્ટેટસ ગ્રુપ દ્વારા મહીસાગર નદીના કાંઠે રિસોર્ટ તેમજ ફાર્મ હાઉસના નવા પ્રોજેક્ટનું ડ્રીમ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં બોટિંગ, હોર્સ રાઇડિંગ, બીચ વોલીબોલ, ઓપન એર રેસ્ટોરન્ટ જેવી સુવિધાઓ પ્રથમ વખત અમલમાં મૂકવામાં આવી છે। આ પ્રસંગે સચિન લીમાઈ એન્ડ ગ્રુપ દ્વારા સ્વરાંજલિ નામનો મ્યુઝિકલ ઇવેન્ટ રાખવામાં આવ્યો હતો, જેમાં અનોખા ગઝલ અને ગરબાના કોમ્બિનેશને લોકોમાં ખાસ્સું આકર્ષણ જમાવ્યું હતું। તો રેડિયો મિર્ચીની આરજે મોહિનીએ પણ લોકોને શબ્દોની માયાજાળમાં જકડી રાખ્યા હતા અને સાંજના સમયે કલ્પેશ કુમાર દ્વારા આયોજિત લાફ્ટર ઇવેન્ટે પણ પેટ પકડીને લોકોને હસાવ્યા હતા। સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર ચાલકે એક સાથે 4-5 વાહનોને અડફેટે લેતા એકને ઈજા પહોંચવા પામી હતી। શહેરના મોટનાથ મહાદેવ મંદિરથી હાઈવે તરફ જતા મુખ્ય માર્ગ પર આજે એક ટેન્કર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા એક સાથે 4 વાહનોને અડફેટમાં લેતા એક બાળકને ઈજા પહોંચવા પામી હતી। બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડતા ટેન્કર ચાલક ટેન્કર છોડીને પલાયન થઈ ગયો હતો, ત્યારે ઘટના સ્થળે ધસી આવેલ પોલીસે તપાસનો દોર લંબાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શહેર પોલીસ તંત્રની ટ્રાફિક શાખા દ્વારા નિયમ ભંગ બદલ શહેરીજનો પાસેથી દંડ વસૂલવામાં આવે છે, પરંતુ અમર મોટર્સના સંચાલકો પર ટ્રાફિક શાખા કેમ મહેરબાન છે તે પ્રશ્ન હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। શહેર પોલીસ તંત્રની ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિકના કડક નિયમન અંગે નિત નવા કાર્યક્રમો યોજાય છે, તો નો પાર્કિંગ ઝોન કે આડેધડ પાર્કિંગ કરેલા વાહનો ડિટેન પણ કરવામાં આવે છે, પરંતુ ગોરવાની અમર મોટર્સના સંચાલકો પર ટ્રાફિક શાખાના અધિકારીઓ મહેરબાન થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે। ડીએનટીવીના જાગૃત કેમેરામેને પોતાના કેમેરામાં દર્શાવ્યા મુજબ અમર મોટર્સની બહાર આડેધડ વાહનો પાર્ક કરાયા છે તેમ દર્શાવ્યું છે। રસ્તા પરથી અવરજવર કરતા વાહન ચાલકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવી પડી રહ્યો છે, પરંતુ અમર મોટર્સના સંચાલકો પર તંત્ર મહેરબાન કેમ છે તે કહેવું મુશ્કેલ બન્યું છે। દર્શક મિત્રો, તમો પણ ટ્રાફિક શાખા દ્વારા કડક નિયમનનો ભોગ બન્યા હશો તો શું અમર મોટર્સ પર થતી તંત્રની મહેરબાની ખરેખર યોગ્ય છે ખરી? સંસ્કારી નગરી વડોદરા માં શક્તિની આરાધનાનું પર્વ નવલી નવરાત્રીની રંગેચંગે ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ઓએનજીસી ખાતે ગત રોજ દુર્ગા પૂજા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। નવલી નવરાત્રીની ઉજવણી દેશભરમાં ધામધૂમથી થઈ રહી છે, ત્યારે શહેરના ઓએનજીસી ખાતે ગત રોજ દુર્ગા પૂજા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓએનજીસીના બેઝિંગ મેનેજર એસ કે દાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ઓએનજીસીનો કર્મચારી ગણ પણ ઉપસ્થિત રહ્યો હતો। ઓએનજીસીના બેઝિંગ મેનેજર એસ કે દાસે શહેરીજનોને નવરાત્રીની શુભકામના પાઠવી હતી। આ કાર્યક્રમમાં ડોક્ટર જ્યોતિબેન પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાનો ભંગ ન થાય તે બાબતે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। તેમ છતાંય વિધાનસભામાં પોતાની જાતને શ્રેષ્ઠ ઉમેદવાર સાબિત કરવા રાજકારણીઓ નિત નવા પેંતરા રચી રહ્યા છે। શહેરના ન્યૂ વીઆઈપી રોડ સ્થિત ખોડિયારનગર માં ખોડલ સાંસ્કૃતિક ગરબા ગ્રાઉન્ડ ખાતે દાદુભાઈ ગઢવી દ્વારા પોતાનું વિશાળ કટઆઉટ લગાડવામાં આવ્યું છે। જો ચૂંટણી પંચ દ્વારા આ મામલે આચારસંહિતાનો ભંગ થતો હશે તો દાદુભાઈ ગઢવી જેવા પીઢ રાજકારણી પણ તેમાંથી બચી શકે તેમ નથી તેમ જણાઈ રહ્યું છે। સ્વારાયણ શુક્લ યજુર્વેદીય માધ્યમ દિનની ઉજવણી અંતર્ગત સંગીત વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વારાયણ શુક્લ યજુર્વેદીય માધ્યમ દિનની ઉજવણી અંતર્ગત મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ મંડવી સહયોગથી ડોક્ટર સત્યશીલ દેશપાંડે, જેઓ જાણીતા મ્યુઝિકોલોજીસ્ટ છે, તેમની ઉપસ્થિતિ વચ્ચે દાંડિયા બજાર સ્થિત યાજ્ઞ વાલકલ્ય ભુવન ખાતે સંગીતને અનુલક્ષીને વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિવિધ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ। આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।